नमस्कार। गुजरात आजना मुख्य समाचार नी अंदर खेडूतोना हितमां सीएम भूपेन्द्र पटेलनो मोटो निर्णय, रेशन कार्ड, जनधन खातु, अमेरिका वीजा, मफत वीजळी, चूंटणी अने आजना सौथी मोटा खेडूत समाचार जाणीशुं आजना आ वीडियोनी अंदर। मित्रों दरेक माहिती जणावीए पहेला गुजरातना जे पण मित्रों खिस्सू यूट्यूब चैनल नी अंदर नवा छे एमने विनंती करे के खिस्सू यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने दिवस भरना कामना अने उपयोगी समाचार सौथी पहला तमने आ खिस्सू यूट्यूब चैनल ना माध्यम थी मळता रहे। भारत मा लाखों खेडूतोनी नंबर एक पसंद कमांडो टॉर्च। अन्य टॉर्च थी डबल रेंज जे 800 मीटर सुधीनो तेजस्वी प्रकाश पहुंचाड़े छे। साइड लाइट साथे 4 कलाक नो बैटरी बैकअप कमांडो टॉर्च भारत मा मात्र एग्रो स्टार पर उपलब्ध। सौथी पहला रेशन कार्ड धारकों ने झटको आपवानी सरकार नी तैयारी। 10 लाख रेशन कार्ड छे ए रद्द करवामां आवशे। मित्रों सरकारे कह्युं छे के देशनी अंदर 10 लाख लोको खोटी रीते राशननी सुविधानो लाभ छे ए उठावी रह्या छे, तो आवा लोकोना एटले के 10 लाख लोकोना रेशन कार्ड छे ए रद्द करी देवामां आवशे। मित्रों मळती माहिती अनुसार जे रेशन कार्ड धारको इनकम टैक्स भरे छे अथवा तो एमनी पासे 10 વીઘાથી વધારે જમીન છે એ લોકોની એક યાદી છે, એક લિસ્ટ છે તૈયાર કરવામાં આવ્યું છે અને એને આધારે આ લોકોના રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે। સરકારે કહ્યું છે કે ઘણા બધા લોકો છે એ ફ્રીમાં રાશન લઈ અને વેપાર કરે છે જેમને રાશનની જરૂર નથી, તો આવા લોકોના પણ રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે। ગુજરાતની અંદર અને દેશની અંદર 80 કરોડ લોકો છે એ ફ્રી રાશનની સુવિધાનો લાભ છે મિત્રો ઉઠાવી રહ્યા છે। તો મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર લિસ્ટ છે એ જાહેર કરશે અને એને આધારે દેશની અંદર 10 લાખથી વધારે એવા લોકો હશે કે જેમના રેશન કાર્ડ છે એ રદ કરી દેશે મિત્રો। ત્યાર પછી ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો માટે, કૃષિ વીજ જોડાણના મીટર ટેરિફ ફિક્સ ચાર્જની અંદર સરકારે ઘટાડો કર્યો છે જેનો ફાયદો ખેડૂતોને સીધી રીતે થશે। મિત્રો નવા નિયમ મુજબ 7.5 હોર્સ પાવરના વીજ જોડાણમાં 50% ઘટાડો કરતા 10 રૂપિયે પ્રતિ હોર્સ પાવર, જ્યારે 7.5 હોર્સ પાવરથી વધુનું વીજ જોડાણ હોય તો એની અંદર 75% ઘટાડો એટલે કે 5 રૂપિયા પ્રતિ હોર્સ પાવરે વીજળી છે એ ખેડૂતોને મળશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો। ત્યાર પછી રાજ્ય સરકારે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા માટે 500 કરોડ રૂપિયાનું પેકેજ છે એ જાહેર કર્યું છે, જે અંતર્ગત ગૌશાળા અને પાંજરાપોળમાં રખાતા પ્રત્યેક પશુ માટે રોજના 30 પ્રમાણે મહિને 900 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ જાહેર કર્યો છે મિત્રો। ત્યાર પછી 23 નવેમ્બરથી લઈ અને 25 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો પસાર થશે, જેને કારણે આવતા વીકની અંદર ઠંડીનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે। ઠંડીનો ચમકારો છે એ મિત્રો હવે અનુભવાતો જશે મિત્રો। ત્યાર પછી આગળની અપડેટ ઉપર જઈએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, લોકો વધુમાં મતદાન કરી શકે તેવા ઉદ્દેશથી રાજ્યની અંદર 1 અને 5 ડિસેમ્બરના રોજ જાહેર રજા છે એ જાહેર કરવામાં આવી છે। પ્રથમ તબક્કાની અંદર અને બીજા તબક્કાની અંદર ચૂંટણી છે તે દિવસે રજા છે એ જાહેર થઈ છે। પ્રથમ તબક્કાની અંદર 19 જિલ્લાની અંદર રજા રહેશે, જ્યારે બીજા તબક્કાની અંદર 14 જિલ્લાની અંદર જાહેર રજા છે એ મિત્રો રહેશે, રાજ્ય સરકારની મોટી જાહેરાત। ત્યાર પછી મિત્રો અમેરિકા જવા માટે હવે તાત્કાલ વિઝા મળશે। અમેરિકા જવા ભારતીયોની લાઇન લાગી છે ત્યારે અમેરિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે કે ભારતીયોને ઝડપથી વિઝા આપવામાં આવશે। જૂન 2023 સુધીમાં 22 લાખ ભારતીયોને વિઝા છે એ અમેરિકા આપશે। તો મિત્રો વિઝાને લઈને સૌથી મોટો અને મહત્વનો અમેરિકા સરકારનો નિર્ણય મિત્રો। ત્યાર પછી નિંદામણ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ રાસાયણિક દવાઓ ઉપર ભારત સરકારે પ્રતિબંધ છે એ મૂકી દીધો છે। નિંદામણ નિયંત્રણ માટે વપરાતી દવાઓ પશુઓ અને માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જેમને કારણે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય છે એ જાહેર કર્યો છે મિત્રો। ત્યાર પછીની માહિતી છે ગુજરાતના અને કેન્દ્ર સરકારના જનધન ખાતાધારકો માટે કે જનધન ખાતા ઉપર હવે
લોકોનો વિશ્વાસ વધ્યો છે। કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે જનધન ખાતાની અંદર 1.75 લાખ કરોડ રૂપિયાની રકમ છે એ જમા થઈ છે, એટલે કે લોકો છે એ પૈસા જમા કરાવી રહ્યા છે। જનધન ખાતાધારકો માટે નવી સ્કીમ છે એ જાહેર કરવામાં આવશે। દેશની અંદર મિત્રો 50 કરોડ જનધન ખાતાધારકો છે, એમાંથી અડધા ખાતા તો મહિલાઓના જ છે, એટલે મહિલાઓ માટે સરકાર છે એ મહત્વપૂર્ણ નિર્ણય છે, નવી યોજના છે એ જાહેર કરી શકે છે મિત્રો। ત્યાર પછીની અપડેટ છે રેશન કાર્ડને લઈને કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। દેશભરમાં હવે ફ્રી રાશન યોજનાનો લાભ લઈ રહેલ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારે હવે ફ્રી રાશન કાર્ડના લાભાર્થીઓ માટે 21 કિલો ઘઉં અને 14 કિલો ચોખા આપતી યોજના શરૂ કરી છે। સરકારે અંત્યોદય રાશન કાર્ડ ધારકોને 21 કિલો ઘઉં અને 14 કિલો ચોખા આપવાનો નિર્ણય કર્યો છે। સામાન્ય કાર્ડ ધારકોને 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા છે એ આપવામાં આવે છે। 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા છે એ મિત્રો મળે છે, પરંતુ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને હવે વધારે ઘઉં અને ચોખા છે એ આપવામાં આવશે। ત્યાર પછી આગળની અપડેટ ઉપર જઈએ તો ખેડૂતો ખાસ ધ્યાન આપે, પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ 31 ડિસેમ્બર સુધીમાં તેમનું ઈ KYC વેરિફિકેશન છે એ કરાવવું પડશે। સ્ટેટ નોડલ ઓફિસર મેઘરાજ સિંહ રત્નુએ જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો એટલે કે ખેડૂત ભાઈઓ 31 ડિસેમ્બર 2022 સુધીમાં પોતાનું ઈ KYC છે એ ફરજિયાતપણે વેરીફાઈ કરાવી લે તો જ તેમને આગળનો હપ્તો છે એ આપવામાં આવશે। તો તમે પણ હજી KYC નથી કરાવ્યું તો 31 ડિસેમ્બર સુધીમાં કરાવી લેજો, નહીંતર તમારા ખાતાની અંદર 13મો હપ્તો નહીં આવે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મગફળીની બજારમાં નરમાઈનો માહોલ છે એ મિત્રો યથાવત છે। પીઠની અંદર 10-20 રૂપિયા મણે ઘટ્યા છે, એવરેજ ભાવ 1350ની આજુબાજુ છે। મિત્રો ગઈકાલે કપાસના ભાવની અંદર મણે 50 રૂપિયાનો ઘટાડો થયો હતો, હજી પણ ઘટે ભાવ તેવી સંભાવના છે, અને આજે પણ ફરી કપાસના ભાવની અંદર મણે 20-25 રૂપિયાનો ઘટાડો થયો છે। આજે બોટાદની અંદર ઊંચો ભાવ 1800 રૂપિયા બોલાયો હતો, એ સિવાયની જેટલી પણ માર્કેટિંગ યાર્ડો છે એની અંદર 1800થી લઈ અને અંદરના ભાવો છે એ મિત્રો નોંધાયા હતા। તો મિત્રો કપાસની અંદર ઘટાડાનો દોર છે એ મિત્રો યથાવત છે। ત્યાર પછી મિત્રો ગોંડલની અંદર નવી ડુંગળીની આવકો છે એ મિત્રો શરૂ થઈ ગઈ છે, જેમને કારણે ભાવ છે એની અંદર નરમાઈ જોવા મળી રહે અને ઊંચો ભાવ છે એ મિત્રો 390ની આજુબાજુ જોવા મળી રહ્યો છે ગોંડલની અંદર, મહુવાની અંદર, રાજકોટની અંદર। મિત્રો ત્યાર પછીની અપડેટ છે ચૂંટણીના સમાચારને લઈને। મિત્રો અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને 3 વાયદા છે એ કર્યા હતા। આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મિત્રો 300 યુનિટ મફત વીજળી છે એ ગુજરાતની જનતાને આપશે, સાથે સાથે બેરોજગાર લોકો છે એમને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે અને 10 લાખ નોકરીઓ છે એ ઊભી કરવામાં આવશે। ત્યાર પછી સરપંચને 10000 રૂપિયાનો પગાર આપવામાં આવશે અને માસિક ભથ્થું મળશે, અને 18 વર્ષથી વધારે ઉંમરની જે મહિલાઓ છે એમને 1000 રૂપિયા દર મહિને સહાય સ્વરૂપે પૈસા છે આપવામાં આવશે। ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ પણ માફ કરી દેવામાં આવશે। તો મિત્રો આવી રીતે અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વચનો છે એ આપ્યા છે કે જો વિધાનસભાની ચૂંટણીની અંદર અરવિંદ કેજરીવાલની સરકાર બને તો। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સમાચાર, આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આવજો, આભાર।